સ્વાગત છે મિત્રો. સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 અહીં આલેખ આપેલો છે. અહીં આલેખની આપણે સમજૂતી મેળવીએ. આપેલા લંબ આલેખ આકૃતિ 3.4 આ દર્શાવી છે તે અભ્યાસ કરો. જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. નીચેના પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન 1. 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે? બીજો પ્રશ્ન, કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા હશે અને કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા હશે? પ્રથમ પ્રશ્ન, 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે? મિત્રો, અહીંયા વાય અક્ષ છે દર્શાવેલી છે. આ વાય અક્ષ જેની અંદર પુસ્તકોની સંખ્યા છે. જ્યારે મિત્રો અહીં એક્સ અક્ષ છે એમાં વર્ષ દર્શાવ્યા છે. પ્રમાણમાં આપ્યું છે, એક એકમ લંબાઈ બરાબર 100 પુસ્તકો, એટલે કે અહીંયા શૂન્યથી શરૂઆત કરી અને એક એકમ લંબાઈ આપણે માપીએ તો અહીંયા 100 પુસ્તકોની સંખ્યા 100, 200, 300, 400, 500, 600 આવી રીતે દર્શાવેલ છે. હવે આપણે શું કરીશું તો અહીંયા આપણને કહ્યું છે 1989, 1990 અને 1992 કેટલા પુસ્તકો વેચાયા. તો આપણે જસ્ટ જોઈ લઈએ 1989 માટે. તો અહીં 1989 માટે તો તમે જોઈ શકો છો કે 200 પુસ્તકો છે એનાથી થોડાક નીચે, બરાબર 200 પુસ્તકો થોડાક નીચે આવ્યા છે, બરાબર. એટલે અહીં તમે જોઈ શકો 100 પછી વચ્ચે 5 ખાના છે એટલે એક ખાનું 20 કહી શકાય. તો 20, 40, 60, 80, બરાબર. તો આ જે ખાનું 200 નીચેનું છે એ 180 હોઈ શકે. કેમ? કારણ કે 100 થી 200 વચ્ચે આપણે 5 ખાના છે. તો એક ખાનું 20 થાય તો 120, 140, 160, 180 અને 200 થાય. તો આ 20 નીચેનું એક ખાનું છે એટલે કહી શકાય 1989માં 180 પુસ્તકોનું વેચાણ થયું હશે. તો આપણે લખી દઈશું 1989. પેલો 1989માં 180 પુસ્તકો વેચાયા છે. વેચાણ થયું હશે. ઓકે, બીજો દાખલો આપણે જોઈએ આની અંદર જ. 1990 ની અંદર તો અહીંયા 90 નો ચાર્ટ મિત્રો આલેખ ક્યાં છે? તો આ 90 નો આલેખ છે મિત્રો. અહીં પણ તમે જોઈ શકો છો કે 500 નથી પણ 500 થી નીચે આપેલા છે. 400 અને 500 એટલે 450 કરતા પણ વધારે છે અને 500 ની વચ્ચે છે. તો 450 થી 500 ની વચ્ચે અહીંયા કિંમત મળે છે એટલે આપણે અંદાજ લગાવી શકીએ કે 475 છે. બીજું, 1990માં 475 પુસ્તકોનું વેચાણ થયું છે. આગળ ત્રીજા નંબરે જોઈ લઈએ. ત્રીજા નંબરે છે 1992. તો 1992 નો કોષ્ટક આપણે જોઈ લઈએ આલેખ. 1992 મિત્રો, અહીંયા 1992ના જે વર્ષ છે એની અંદર તમે જોઈ શકશો કે એક્ઝેક્ટ આ 200 છે પણ 200 થી થોડીક ઉપરના ભાગમાં આવ્યું છે, બરાબર. 1.5 ખાનું ઉપર છે. તો 220 અને 5 એટલે કે અંદાજિત એની વચ્ચે છે એટલે 220 ની ઉપર છે, બરાબર. 220 ની ઉપર અને 230 ની વચ્ચે છે. તો અહીં 225 આપણે લખી શકીએ, અંદાજ એટલો મારી શકાય. તો ત્રીજું કે 1992માં 225 પુસ્તકો નું વેચાણ થયું છે. તમારી પુસ્તકની અંદર આકૃતિ સરસ રીતે દર્શાવી લેશે. આમાં મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે પણ તમે જોશો એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવશે.
આગળ જોઈએ બીજો પ્રશ્ન, કયા વર્ષમાં 475 પુસ્તકો વેચાયા હશે? તો એનો મિત્રો જવાબ આમાંથી જ તમને મળી જશે. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ આમાંથી જ મળે છે બીજા પ્રશ્નનો, કે 1990 માં. તો લખી દઈશું 475 પુસ્તકો 1990 ના વર્ષમાં વેચાયા હશે. ઓકે, બીજો પ્રશ્ન છે 225 પુસ્તકો કયા વર્ષમાં વેચાયા? તો એ પણ જવાબ આમ જ છે કે 225 પુસ્તકો 1992માં વેચાયા છે. પહેલા પ્રશ્નોનો જવાબ તમે શોધશો એટલે બીજા પ્રશ્નોનો જવાબ નીચે તમને મળી જાય છે, એ પ્રશ્નની અંદર જેનો જવાબ છે. ઓકે, તો તમને ખ્યાલ આવ્યો હશે.